સ્વામી નારાયણ બાળકો, આપણે દીર્ઘય વાળો પપ્પો શબ્દો બધું લખતા વાંચતા શીખી ગયા. હવે આપણે રસ્વ વાળો પપ્પો લખવાનો છે અને બોલવાનો છે. તો આપણે સૌથી પહેલાં બારક્ષરે શરૂ કરીશું. તો બધાનું ધ્યાન આ બાજુ. વિષય ગુજરાતી. ઉની સમજ ઓળખ અને લેખન. ક કનેકાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને રસ્વઉ કુ. ખ ખનેકાનો ખા, ખને રસ્વઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને રસ્વઉ ખુ. ગ ગનેકાનો ગા, ગને રસ્વઈ કી, ગને દીર્ઘઈ કી, ગને રસ્વઉ ગુ. ઘ ઘનેકાનો ઘા, ઘને રસ્વઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને રસ્વઉ ઘુ. ચ ચનેકાનો ચા, ચને રસ્વઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને રસ્વઉ ચુ. છ છનેકાનો છા, છને રસ્વઈ છી, છને દીર્ઘઈ છી, છને રસ્વઉ છુ. જ જનેકાનો જા, જને રસ્વઈ છી, જને દીર્ઘઈ છી, જને રસ્વઉ જુ. જ જનેકાનો જા, જને રસ્વઈ છી, જને દીર્ઘઈ છી, જને રસ્વઉ જુ. ટ ટનેકાનો ટા, ટને રસ્વઈ ટી, ટને દીર્ઘઈ ટી, ટને રસ્વઉ ટુ. ઠ ઠનેકાનો ઠા, ઠને રસ્વઈ ઠી, ઠને દીર્ઘઈ ઠી, ઠને રસ્વઉ ઠુ. ડ ડનેકાનો ડા, ડને રસ્વઈ ડી, ડને દીર્ઘઈ ડી, ડને રસ્વઉ ડુ. ઢ ઢનેકાનો ઢા, ઢને રસ્વઈ ઠી, ઢને દીર્ઘઈ ઠી, ઢને રસ્વઉ ઢુ. અણ અણનેકાનો અણા, અણને રસ્વઈ અણી, અણને દીર્ઘઈ અણી, અણને રસ્વઉ અણુ. ત તનેકાનો તા, તને રસ્વઈ તી, તને દીર્ઘઈ તી, તને રસ્વઉ તુ. થ થનેકાનો થા, થને રસ્વઈ થી, થને દીર્ઘઈ થી, થને રસ્વઉ થુ. દ દનેકાનો દા, દને રસ્વઈ દી, દને દીર્ઘઈ દી, દને રસ્વઉ દુ. ધ ધનેકાનો ધા, ધને રસ્વઈ ધી, ધને દીર્ઘઈ ધી, ધને રસ્વઉ ધુ. ન નનેકાનો ના, નને રસ્વઈ ની, નને દીર્ઘઈ ની, નને રસ્વઉ નુ. પ પનેકાનો પા, પને રસ્વઈ પી, પને દીર્ઘઈ પી, પને રસ્વઉ પુ. ફ ફનેકાનો ફા, ફને રસ્વઈ ફી, ફને દીર્ઘઈ ફી, ફને રસ્વઉ ફુ. બ બનેકાનો બા, બને રસ્વઈ બી, બને દીર્ઘઈ બી, બને રસ્વઉ બુ. ભ બનેકાનો ભા, બને રસ્વઈ ભી, બને દીર્ઘઈ ભી, બને રસ્વઉ ભુ. મ મનેકાનો મા, મને રસ્વઈ મી, મને દીર્ઘઈ મી, મને રસ્વઉ મુ. ય યનેકાનો યા, યને રસ્વઈ ઈ, યને દીર્ઘઈ ઈ, યને રસ્વઉ યુ. ર રનેકાનો રા, રને રસ્વઈ રી, રને દીર્ઘઈ રી, રને રસ્વઉ રુ. લ લનેકાનો લા, લને રસ્વઈ લી, લને દીર્ઘઈ લી, લને રસ્વઉ લુ. વ વનેકાનો વા, વને રસ્વઈ વી, વને દીર્ઘઈ વી, વને રસ્વઉ વુ. સ સનેકાનો શા, સને રસ્વઈ સી, સને દીર્ઘઈ સી, સને રસ્વઉ સુ. સ સનેકાનો સા, સને રસ્વઈ સી, સને દીર્ઘઈ સી, સને રસ્વઉ સુ. સ સનેકાનો શા, સને રસ્વઈ સી, સને દીર્ઘઈ સી, સને રસ્વઉ સુ. હ હનેકાનો હા, હને રસ્વઈ હી, હને દીર્ઘઈ હી, હને રસ્વઉ હુ. અળ અળનેકાનો અળા, અળને રસ્વઈ અળી, અળને દીર્ઘઈ અળી, અળને રસ્વઉ અળુ. ક્ષ ક્ષનેકાનો ક્ષા, ક્ષને રસ્વઈ શી, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને રસ્વઉ ક્ષુ. જ્ઞ
ज्ञाने कनकना ज्ञाने रसोइग्नि ज्ञाने दीर्घइग्नि ज्ञाने रस्व गुणो। હવે બાળકો, બારક્ષરી લખ્યા પછી આપણે રસોવાળો કક્કો લખીશું, તો બધાનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ। કને રસ્વ ઉખુ ખને રસ્વ ઉખુ ગને રસ્વ ઉઘુ ઘને રસ્વ ઉઘુ चने रस्व ऊचु छने रस्व ऊचु जने रस्व ऊचु जने रस्व ऊचु टने रस्व ऊटु ठने रस्व ऊठु डने रस्व ऊडु ढने रस्व ऊढु अणने रस्व अणु तने रस्व ऊतु थने रस्व ऊथु दने रस्व ऊदु धने रस्व ऊदु नने रस्व ऊनु पने रस्व ऊपु फने रस्व ऊफु बने रस्व ऊबु भने रस्व ऊबु मने रस्व उमु यने रस्व उयु रने रस्व उरु लने रस्व उलु वने रस्व उवु सने रस्व उषु सने रस्व उषु सने रस्व उषु हने रस्व उवु अळने रस्व उळु क्षने रस्व उक्षु ज्ञने रस्व उग्नु त्रने रस्व उत्रु। तो बाळको, जो आने रस्व कहेवाय तो नीचे सातळे सात जेवो रस्व करवानो, आजूबाजू करवानो नहीं, वच्चो वच व्यवस्थित रस्व करता शीखवानो, तो कक्को साचो पड़े नहीं तो खोटू पड़े। तो हवे जो सड़ंग रिविजन कराऊ छू। कु खु गु गु चु छु जु जु टू ठु डु डु अणु तु थु दु दु नु पु फु बु भु मु यु रु लु वु सु 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 हु अळु क्षु ग्नु त्रु। હવે બાળકો, આ જ રીતે બારક્ષરી લખજો અને કક્કો લખજો અને મોટેથી તેનું વાંચન કરજો અને સારા અક્ષર કાઢીને જ લખવાનું, તો તમને બધું જ આવડી જશે। તો જય સ્વામિનારાયણ બાળકો।